કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે જાહેર સભામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી છે। પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી, એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવી રહી છે। હાલમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદા મંજૂર કરેલ છે તે બાબત તેઓએ જણાવેલ કે આ કાયદો કેવી રીતે બન્યો, શા માટે બન્યો તે બાબત સભામાં હાજર રહેલ ખેડૂતોને જણાવેલ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કૃષિ વિષયક જે કાયદા બનાવેલ છે તે હકીકત એ ખેડૂતોના હિતમાં છે। ખેડૂત પોતે પોતાની ખેત પેદાશના ભાવ ઇન્ક્વેસ્ટ કરી અને કોન્ટ્રાક્ટર કરે તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહેવાય છે। આ કાયદામાં ખેડૂતોની ખેતીની જમીન જવાની કોઈ વાત જ નથી। આ બાબત તેઓએ દાખલો ટાંકી જણાવેલ કે ખેડૂતો અને પશુપાલકો પોતાનું દૂધ ડેરીઓમાં વેચવા જાય છે ત્યારે તેમના ગાય ભેંસ ત્યાં સુધી દોવા દે છે, ત્યાં સુધી દૂધ પહોંચાડે છે, પરંતુ ગાય ભેંસ વસૂકી જાય ત્યારે ડેરીવાળાઓ ખેડૂતોના ગાય ભેંસ લઈ જતા નથી। તો આવી રીતે ખેડૂતો તેમની ખેત પેદાશો વેચી શકે પરંતુ તેમની જમીન કોઈ જપ્તર કરી શકે નહીં। ઉપરાંત ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી। આ તકે પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા તેમજ ભાજપ અગ્રણી વિક્રમભાઈ ઓડેદરાએ મહેશ સમાજની પાઘડી પહેરાવીને પુરુષોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવેલ, જ્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએનું મહેર સમાજની પાઘડી પહેરાવીને ખાંભોદરના સરપંચ ભીમજીભાઈ ગોઢાણીયાએ સ્વાગત કરેલ, સાથે જ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડકનું પણ મહેર સમાજની પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુ, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, ભાજપ અગ્રણી વિક્રમભાઈ ભૂરાભાઈ કેશવાલા, સ્પીડ ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ ભોલાભાઈ ખુંટી, ભાજપ અગ્રણી અર્શીભાઈ ખુંટી, વિરમભાઈ કાદવરા તેમજ બરડા વિસ્તારના ભાજપ વિચારસરણી ધરાવતા સરપંચો તેમજ પોરબંદર તાલુકાના હાજર રહેલ આ સભામાં બરડા વિસ્તારના ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ। આ જાહેર સભામાં કોવિડ-19નું સંપૂર્ણપણે પાલન થયેલ। રિપોર્ટર ભોલાભાઈ ખોટી સાથે ધીરુભાઈ નિમાવત, પોરબંદર। માટે મેં બધાની વચ્ચે બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે અને આજે આપના માધ્યમથી પણ બધા ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ સ્વૈચ્છિક કાનૂન છે। ખેડૂત ઈચ્છે તો કોન્ટ્રાક્ટની અંદર આવી શકે, અને કોન્ટ્રાક્ટ એ માત્ર એમને પેદા કરેલી પોતાની જણસના ભાવ સમય એને અંગેનો કોન્ટ્રાક્ટ છે। ક્વોલિટી કેટલી થશે, ક્વોન્ટિટી કેટલી થશે, કેટલા સમય માટેનો કોન્ટ્રાક્ટ થશે, જમીન સંબંધી કોઈ કોન્ટ્રાક્ટ કરવાની જોગવાઈ આ કાયદામાં છે નહીં। એટલે મેં ઉદાહરણ આપ્યું કે અહીંની ડેરીમાં પશુપાલકો અને ખેડૂતો દૂધ આપે છે, એની વચ્ચે એના ભાવનો કોન્ટ્રાક્ટ છે। હવે એ પશુપાલકનું દૂધ એની ભેંસ કે ગાય વહુકી જાય તો દૂધ બંધ થઈ જાય, તો ડેરીવાળા એ કોન્ટ્રાક્ટ ભંગ થયો છે એમ કહીને એની પાડીને ભેંસને ઉપાડીને જ જતા, એમાં એવું કંઈ ના થઈ શકે। એ વળી પાછી એને નવી ગાય કે ભેંસ વિશાય તો એ વળી પાછા કોન્ટ્રાક્ટ એનો ચાલુ થાય। એમાં ખેડૂતો પોતાની જણસ એ યોગ્ય ભાવથી પોતાની પસંદગીના ભાવથી, એટલે સાચ અર્થમાં તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો ખેડૂતોને પોતાની જણસના ભાવ નક્કી કરવાનો અધિકાર આપતો કાયદો છે। આ વિષય અમે ખેડૂતોની વચ્ચે મૂક્યો છે। લોકોની અંદર ખાસ કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નિર્ણયો કર્યા ગુજરાત પ્રદેશે, એને કારણે યુવાનોને ખૂબ તક મળી છે, એટલે એ પ્રકારનો એક માહોલ જોવા મળે છે। બીજું, કોવિડના કપરા કાળની અંદર રાજ્યની સરકારે, ભારત સરકારે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એવું દેખાય છે। સાહેબ, મોંઘવારીનો જે મુદ્દો હતો ગેસ પેટ્રોલનો, એ બાબતને લઈને આપ શું કહેવા માંગો છો? મોંઘવારીનો મુદ્દો જરૂર વિપક્ષ તરફથી આજે ચૂંટણીના મુદ્દા તરીકે ઉછાળવાની કોશિશ થઈ રહી છે, પણ સામે ગરીબો માટે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછી 8 કરોડ કનેક્શનો ફ્રી ઓફ કોસ્ટ આપ્યા, જેના ઘરમાં ગેસ તો નહીં પણ કશી ચીજ લઈ શકવાની ક્ષમતા નહોતી એવા 8 કરોડ પરિવારને આપ્યા, અને આ બજેટની અંદર વધારાના 1 કરોડને આપવાની જોગવાઈ કરી છે। આ વ્યવસ્થાઓ એના માટે થઈ રહી છે જે જરૂરતમંદ લોકો છે, જરૂર એમને
ભાવવાળા મુદ્દાની અસર ઊભી કરવાની એ કોશિશ કરી રહી છે, પણ વર્તમાન જે અર્થતંત્રની વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના અનુસંધાને દાખલા તરીકે 80 કરોડ લોકોને 6 મહિના સુધી ફ્રી ઓફ કોસ્ટ અનાજ આપવાની વ્યવસ્થા ભારત સરકારે કરી છે. આ બધી વ્યવસ્થાઓ એમને યોગ્ય મદદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, અને એટલા માટે દેશની જનતાને અને રાજ્યની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર અને સરકારો ઉપર વિશ્વાસ છે અને રહેશે.